અમદાવાદ ખાતે 9મા ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2019નું આયોજન કરવામાં આવ્યું, જેમાં 32 કંપનીઓ એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવી હતી. અમદાવાદ ખાતે ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા સાંજે 5:30 વાગ્યાથી 9મા ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2019નું આયોજન કરવામાં આવેલ, જેમાં માનનીય કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા તથા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી અને આદરણીય મહેમાન તરીકે ભારત સરકાર પાર્લામેન્ટના સભ્ય કિરીટભાઈ સોલંકી, મેયર અમદાવાદ શ્રીમતી બીજલબેન પટેલ, એમએલએ ગુજરાત હિતુ કનોડિયા અને બીજેપી યુવા મોરચા પ્રમુખ ડોક્ટર ઋત્વિજ પટેલે હાજરી આપી. કાર્યક્રમના ખાસ મહેમાન તરીકે બોલિવૂડ અભિનેતા આદિત્ય પંચોલી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મયુર વાકાણી અને બોલિવૂડ અભિનેત્રી શ્રીમતી આરતી નાગપાલે હાજરી આપી હતી. કાર્યક્રમની રાષ્ટ્રગીત સાથે શરૂઆત કરવામાં આવી હતી. ધમાકેદાર વિવિધ પરફોર્મન્સ પણ આપવામાં આવ્યા હતા. નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી ટ્રસ્ટના જ્યુરી સભ્યો કેટલાક ઉમેદવારોને ટેલિફોનિક ઇન્ટરવ્યૂ દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. દેશના જુદા જુદા ભાગોમાં હાજર સંસ્થાઓ દ્વારા પસંદગી પામેલા ઉમેદવારો અને સંગઠનોની તેમના કાર્ય અને સંસ્થાના આધારે મુલાકાત લેવી જરૂરી છે અને તેમના ગ્રાહકોને આપવામાં આવતી ગુણવત્તા અને સેવાઓ વિશેની માહિતી એકત્રિત કરવી જરૂરી છે. આ દ્વારા તે સંસ્થાની ચોક્કસ ક્ષમતા પણ શોધી શકાય છે. ક્વોલિટી માર્ક્સ ટ્રસ્ટ દ્વારા 9મી આવૃત્તિ ક્વોલિટી માર્ક્સ એવોર્ડ્સ 2019માં કુલ 32 જેટલા વિજેતાઓને એવોર્ડ્સ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ વિશે ઉપસ્થિત મહેમાનો દ્વારા વિવિધ પ્રતિસાદ અને હિન્દુસ્તાનના અલગ અલગ ખૂણેથી સિસ્ટમમાં રસ ધરાવતી વ્યક્તિઓ અને મહાનુભાવો આ ટ્રસ્ટમાં જોડાયા છે અને 2014થી અલગ અલગ ક્વોલિટી માર્ક એવોર્ડ્સના આયોજન થયા, જેમાં આજે જે થઈ રહ્યું છે તે ક્વોલિટી માર્ક ટ્રસ્ટની 9મી આવૃત્તિ છે. આ 9th એડિશન છે અને આ 9th એડિશન માટે દેશભરમાંથી નોમિનેશન્સ મંગાવવામાં આવ્યા હતા. લગભગ 1200 જેટલા નોમિનેશન્સ આપણે ત્યાં ઓનલાઈન આવ્યા છે, જેમાંથી અલગ અલગ પ્રોસેસ અને પ્રક્રિયા દ્વારા આપણે 800 લોકોને ટેલિફોનિક ઇન્ટરવ્યૂ માટે પસંદ કર્યા અને ત્યારબાદ 350થી વધુ લોકોને ત્યાં અમારી અલગ અલગ ટીમે અલગ અલગ રાજ્યમાં જઈ અને રૂબરૂ મુલાકાત લીધી, તેમની ક્વોલિટી માટે તેમની સાથે વાત કરી અને આખરે તેમાંથી 31 અલગ અલગ વિનર્સને આઈડેન્ટિફાય કરી અને આજે આ એવોર્ડ સમારંભ યોજવા જઈ રહ્યા છે, જેમાં આપણા કેન્દ્રીય મંત્રી માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, બીજેવાયમ પ્રમુખ શ્રી ઋત્વિજભાઈ ડૉક્ટર ઋત્વિજભાઈ પટેલ, આપણા મેયરશ્રી, આપણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ કિરીટભાઈ સોલંકી, બોલિવૂડમાંથી આદિત્ય પંચોલી, આરતી નાગપાલ, મયુર વાકાણી અને ઘણા બધા બીજા મહાનુભાવો આજે અહીંયા જોડાશે અને આ એવોર્ડમાં જે વિજેતાઓ છે એમને એવોર્ડ આપવામાં આવશે. ગુજરાતની લગભગ જે ટોટલ વિનર 32 છે એમાંથી 18-20 ગુજરાતની કંપની છે. મોટે ભાગે આપણે ગુજરાતની કંપનીઓને વધારે ને વધારે પ્રમોટ થાય એવો પ્રયત્ન કરી અને એમાં આપણે એને સાંકળી લઈએ છીએ. ખાસ ક્રાઇટેરિયા શું હતો? આનો જે ક્રાઇટેરિયા છે એ બેઝિકલી એમનો ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમનો છે. આજે એક્સેલન્સી માટે ઘણા બધા એવોર્ડ્સ છે, પણ કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની જે સિસ્ટમ છે, કંઈક ઇનોવેટિવ કામ કર્યું હોય એના માટે ક્યારેય કોઈ ઓર્ગેનાઇઝેશનને આઈડેન્ટિફાય કરવામાં નથી આવતી. અને આપ આજના એવોર્ડ થશે ત્યારે જોઈ લેશો કે જે 2 મોટી કંપની છે, જેને અમે પાયોનિયર કંપનીઝ તરીકે, કે જે વધારેમાં વધારે એમ્પ્લોયમેન્ટનું પણ કામ કરે છે, એવા આપણા દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ અને રેમન્ડ લિમિટેડ, એમને પાયોનિયર કંપની તરીકે આઈડેન્ટિફાય કર્યા છે. અને બાકીના બધા તમામ જે વિનર્સ છે એ લઘુ અને મધ્યમ ઉદ્યમીઓ કહી શકાય એ પ્રકારના એમએસએમઈ સેક્ટરમાંથી છે, જેમણે કંઈક સારું કામ કર્યું છે, પણ ક્યારેય આ બજારે આ માર્કેટે એમની નોંધ ના લીધી હોય અને આજે ક્વોલિટી માર્કેટ એમની સિસ્ટમ એમની ક્વોલિટી માટે એમની નોંધ લીધી છે અને એમને અહીં આગળ નક્કી કર્યું છે કે પ્રોત્સાહિત કરશે. ક્વોલિટી માર્ક્સ એવોર્ડ યોજાઈ રહ્યા છે અને હેતલભાઈ અને અરવિંદભાઈની ટીમ છેલ્લા 9 વર્ષથી આ પ્રકારના એવોર્ડનું આયોજન કરે છે અને જે મીડિયમ અને સ્મોલ એન્ટરપ્રાઇઝ ઇન્ડસ્ટ્રીઝ છે અને જે ઉદ્યોગ સાહસિકો છે, ખાસ કરીને મેં જોયું તો ઘણા યુવા ઉદ્યોગ સાહસિકો, એને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આ ખૂબ સારું પ્લેટફોર્મ છે. હું બધા જ આયોજક મિત્રોને પણ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને વિજેતા મિત્રોને પણ આટલી નાની ઉંમરમાં અને આટલા જે કોઈ કહી ન શકે કે આમાંથી પણ ઉદ્યોગ વિકસાવી શકાય એવા લઘુ ઉદ્યોગોમાં એક એચિવમેન્ટ પ્રાપ્ત કરવા માટે જે એમને એવોર્ડ્સ મળ્યા છે એના માટે હું સર્વ એવોર્ડ વિનર્સને પણ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું.
આજે હા અમદાવાદ મેં ક્વોલિટી માર્ક એવોર્ડ 2019 આજ યહાં સભી કો પ્રેઝન્ટ કિયા ગયા. મેં ઉનકે સભી જો જો લોકોને ઇસકા આયોજન કિયા હૈ મેં ઉનકો હૃદય સે બહોત બહોત ધન્યવાદ કરતા હું. ખાસ કરકે હમારે અરવિંદ બેગડાજી ઓર ઉનકી પૂરી ટીમ કો મેં બધાઈ દેતા હું, ક્યોંકી ઇસ એવોર્ડ જો એક ગુણવત્તા કો જો એક સ્વીકાર કરતા હૈ ઓર જિનકી ક્વોલિટી અચ્છી હૈ ઉનમેં એક હેલ્ધી કોમ્પિટિશન હોતા હૈ. મેં સમજતા હું કે હમારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને મેક ઇન ઇન્ડિયા કા જો નારા દિયા હૈ ઓર મેં સમજતા હું કે ઇસ એવોર્ડ કે જરિયે મેક ઇન ઇન્ડિયા કે જો વિચાર કો એક બલ મિલેગા વો બાત આગે જાયેગી, ક્યોંકિ આજ જિનકો એવોર્ડ મિલા હૈ ઉનકો અપની સર્વશ્રેષ્ઠ જો હૈ ઉસકી પ્રોડક્ટ ઉનકે હિસાબ સે મિલા હૈ. જિનકો નહીં મિલા હૈ વો લોગ ભી આને વાલે સમય મેં હેલ્ધી કોમ્પિટિશન કરકે અપની ગુણવત્તા કો ઓર ભી ઉપર લાયેંગે. મેં સમજતા હું ઉસકે અલ્ટિમેટલી ઇસકી વજહ સે મેક ઇન ઇન્ડિયા કો બલ મિલેગા ઓર આપકા જો કાર્યક્રમ હુઆ હૈ ઉસમેં મુજે ઉપસ્થિત રહેને કા જો મોકા મિલા, જો લોકોને મુજે ઇન્વાઇટ કિયા ચીફ ગેસ્ટ કે તોર પર, મેં ઇનકા ભી હૃદય સે બહોત બહોત ધન્યવાદ કરતા હું. ઓર ઇસ કાર્યક્રમ કી મેં સફળતા ઇચ્છતો હું. મેરે ઓર સે જિનકો ભી એવોર્ડ મિલા હૈ એ સભી કો મેરે ઓર સે બહોત બહોત બધાઈ દેતા હું, અભિનંદન કરતા હું. મેં સમજતા હું કે ઇસમાં જો એમએસએમઆઈ જો લોગ હૈ એમઈ એમએસએમઈ કે લોગ છોટે છોટે ઉદ્યમી લોગ હૈ ઉનમે એક બઢોતરી હોતી હૈ. યે કોઈ બડા કોર્પોરેટ ઘરાને કે લોગ નહીં હૈ, યહાં છોટે છોટે ઉદ્યમ કે લોગ હૈ. ઓર મેં સમજતા હું કે દેશ કો અગર આગે લે જાના હૈ તો આપકો એમએસએમઈ સેક્ટર કો આગે લે જાના પડેગા. યે એવોર્ડ કે જરિયે એમએસએમઈ સેક્ટર કો એક બલ મિલતા હૈ ઉનકો. એક બ્યુરો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ.